વેલકમ ટુ લક્ષ ગ્રુપ ટ્યુશન. હું રવિ પટેલ લક્ષ ગ્રુપ ટ્યુશનમાં તમારું સ્વાગત કરું છું. આજનો આપણો વિષય છે ધોરણ 10, તેની અંદર આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 14મું છે. આ ચેપ્ટર શરૂ કરતા પહેલા એક વાત મિત્રો કહેવાની છે, એ કહી દઉં છું. અમારા જે પણ તમે વિડીયો એજ્યુકેશનને લગતા જુઓ છો તેને તમારે એરફોન લગાવીને જોવાના છે, જેથી તમને કોઈ પણ બહારનો અવાજ ડિસ્ટર્બ ના કરે અને વિડીયોનો પૂરેપૂરો સંપૂર્ણ અવાજ તમને સારી રીતે સમજાય. ત્યારબાદ જો વિડીયો જોતા તમને કોઈ પણ પ્રોબ્લેમ આવે અથવા કે કોઈ દાખલો સમજમાં નથી આવતો અને તમારે સરને પૂછવું છે, તો તમારે તરત જ મને વોટ્સઅપ કોન્ટેક્ટ કરવાનો છે. અને વોટ્સઅપની અંદર જ્યારે મિત્રો તમે કોન્ટેક્ટ કરો છો મને, ત્યારે તમારે હેલો લક્ષ કરીને મને મેસેજ કરવાનો છે અને તમારું નામ પૂરેપૂરું જણાવવાનું છે. આનાથી મિત્રો અમને એટલો ખ્યાલ આવી જશે કે જે પણ વિદ્યાર્થીએ મેસેજ કર્યો છે અમને, તે વિદ્યાર્થી ઓનલાઈન આપણો લેક્ચર જોવે છે, એટલો અમને ખ્યાલ આવી જાય છે અને તમારા નામથી અમે નંબર સેવ કરી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો અમારો વોટ્સઅપ નંબર તમને ફરીથી એકવાર જણાવી દઉં કે 7359677680. ફરીથી એકવાર બોલું છું મિત્રો, 7359677680. તો આ વોટ્સઅપ નંબર તમારા ફોનમાં સેવ કરી દેજો અને જ્યારે પણ વિડીયો જુઓ અને કોઈ પણ જાતની પ્રોબ્લેમ આવે વિડીયોમાં તો તરત અમને જણાવજો, જેથી અમને પણ ખૂબ હેલ્પ થશે તમારા તરફથી અને અમે કંઈક ને કંઈક ક્વોલિટી સુધારવાનો પ્રયત્ન કરીશું. ખૂબ ખૂબ ધન્યવાદ અમારા વિડીયો જોવા બદલ. ચલો તો હવે આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટરની શરૂઆત કરીએ. તેની અંદર આપણે જે પણ આ ચેપ્ટર છે તેના વિશે કેટલા ગુણનું બોર્ડમાં આવે છે અને એનું જે પહેલો સારાંશ છે એટલે કે પ્રસ્તાવના છે એ આપણે જોવાનો છે. તો ચલો આ વિડીયોમાં એની ચર્ચા કરીએ. ચલો હવે આપણે જઈએ આપણી. ચલો મિત્રો આપણે પ્રકરણ શરૂ કરીએ. તો આપણું ધોરણ 10ની અંદર પ્રકરણ નંબર 14, તેનું નામ છે આંકડાશાસ્ત્ર. બોર્ડની પરીક્ષામાં આ પ્રકરણ 6 ગુણનું આવે છે, જેની અંદર વિભાગ એમાં 1 ગુણનો MCQ, વિભાગ બીમાં 1 દાખલો આવે છે જે 2 ગુણનો હોય છે, જ્યારે વિભાગ સીની અંદર 3 ગુણનો 1 દાખલો આવે છે. મિત્રો કૌંસની અંદર છે એ ગુણ છે અને આ ક્રમ આપે છે, એટલે કે 2 ગુણનો 1 દાખલો, 3 ગુણનો 1 દાખલો અને 1 MCQ 1 ગુણનો, એટલે કે 3 ને 2, 5 ને 1, 6, એટલે કુલ ગુણ તમારે 6 ગુણનું બોર્ડમાં પૂછાય છે. આ પ્રકરણમાં 3 રીતે દાખલા પૂછવામાં આવે છે. એક તો મધ્યક, બીજું છે મધ્યસ્થ અને ત્રીજો છે બહુલક. તો મધ્યકની રીત જે પહેલી છે એને આપણે પહેલાં આપણે આ વિડીયોમાં સોલ્વ કરવાની છે. તો આપણે મધ્યકની વાત કરીએ તો મધ્યકની અંદર 2 રીતે માહિતી આવે મિત્રો, એક વર્ગીકૃત માહિતી અને એક અવર્ગીકૃત માહિતી. અવર્ગીકૃત માહિતીનો મધ્યક, જો માહિતી X1, X2, X3, XN હોય તો મધ્યક આ રીતે શોધી શકાય. એટલે મિત્રો X1, X2 એટલે કે સીધી માહિતી આપેલી હોય, આ રીતે 1 છે, ત્યારબાદ 2, ત્યારબાદ 4, 5, 6, આ રીતે સલંગ એક જ કોલમમાં માહિતી હોય તો એને આપણે X1, X2, X3, XN કરીને મધ્યકનું સૂત્ર σXi/N તરીકે લખી શકીએ. પરંતુ જો આ અવર્ગીકૃત માહિતી 2 કોલમમાં હોય, એટલે કે X1, X2, X3 અને F1, F2, F3, એ રીતે 2 કોલમમાં હોય, એટલે કે મિત્રો આ રીતે હું થોડુંક તમને એક્ઝામ્પલ આપું છું, X1 એની અંદર 1, 2, 3 આ રીતે લખ્યા હોય, F1 પછી એમાં પણ લખ્યું 2, 3, 4 આ રીતે 2 કોલમ પડતા હોય મિત્રો, આ રીતે 2 કોલમ બનતા હોય તો સમજી લેવાનું એનું સૂત્ર આ આવશે, σFi/XI/σFi. અને આ મિત્રો નોંધ માટે મેં લખેલ છે કે આઈ અહીંયા લખી છે Fi અને Xi. તો આઈ એટલે શું, તો કે 1 થી N સુધીની સંખ્યા, N સુધી એટલે અનંત લગી મિત્રો, N નો કોઈ એન્ડ હોતો નથી, પ્રાકૃતિક સંખ્યા છે. ત્યારબાદ મિત્રો તો એમાં લખ્યું છે વર્ગીકૃત માહિતીનો મધ્યક. તો એમાં વર્ગીકૃતમાં 2 રીતે માહિતી હોય મિત્રો, સતત વર્ગો જેમાં ઉદ્ભવ સીમાનો સમાવેશ થતો નથી તેવા, એટલે કે 0 થી 10, 10 થી 20. મિત્રો 10 જેવા અહીંયા છે એવા અહીંયા છે, જેવો 20 અહીંયા છે એવો 20 અહીંયાથી શરૂ થાય, તો અહીંયા ઘડી ઉદ્ભવ સીમા કોઈ હતી નથી તો એને સતત વર્ગ કહેવાય. અસતત વર્ગ કોને કહેવાય મિત્રો, તો અસતત વર્ગ જેમાં ઉદ્ભવ સીમા હોય તેને અસતત વર્ગ કહેવાય, એટલે કે 1 થી 10. પછી જુઓ મિત્રો અહીંયા 10 હતા તો હવે 11 બની ગયા, તો આને અસતત કહેવાય. અહીંયા 10 હતા તો અહીંયા 10 જ રહ્યા, એને કહેવાય સતત, પરંતુ અહીંયા 10 હોય ને કોઈ અલગ આંકડો આવી જાય પછી એટલે બની જાય અસતત.
ત્યારબાદ મિત્રો વર્ગ લંબાઈ કોને કહેવાય? તો જે કોઈ પણ વર્ગની ઉધ્વસીમા બિંદુ અને અધસીમા બિંદુ વચ્ચેના તફાવતને વર્ગ લંબાઈ કહેવાય. મિત્રો જે અહીંયા માહિતી આપેલી છે 0 થી 10, 10 થી 20, તો અહીંયા ગાડી મેં એક વર્ગ લંબાઈ શોધવાનો પ્રયત્ન કર્યો છે. આ આપણી જે અધસીમા આ છે ઉધ્વસીમા, એટલે કે 20 માઇનસ 10 એટલે કે વર્ગ લંબાઈ કેટલી છે અહીંયા ગાડી 10 ની કહેવાય. ત્યારબાદ મિત્રો જોઈએ વર્ગની મધ્ય કિંમત કોને કહેવાય? તો વર્ગની મધ્ય કિંમત માટે મિત્રો અહીંયા ગાડી આ પેજ ઉપર આપણે ચર્ચા કરેલી છે. તો વર્ગની ઉધ્વસીમામાં અને અધસીમાની સરેરાશને વર્ગની મધ્ય કિંમત કહે છે. એટલે કે 10 અને 20 છે વર્ગ, 0 થી 10, 10 થી 20, એ રીતે 10 અને 20 હોય તો એની મધ્ય કિંમત શું થાય? તો કે 10 વત્તા 20 અને ભાગ્યા 2, બે અવલોકનો એટલે એને 2 વડે ભાગવાનો, આ રીતે 3 લગી હોય તો 3 વડે ભાગવાનો થાય મિત્રો. તો એને 2 વડે ભાગી દઈએ તો 10 અને 20 એટલે સરવાળો થયો 30, 30ના ભાગ્યા 2 કરે એટલે 15, તો 15 એ તમારી મધ્ય કિંમત કહેવાય મિત્રો. ત્યારબાદ લખ્યું છે વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવાના સૂત્ર. તેમાં વર્ગીકૃતની અંદર એક સીધી રીત આવે છે મિત્રો, જેને પ્રત્યક્ષ રીત પણ કહેવાય છે, એક ધારેલા મધ્યકની રીત આવે છે અને એક પદવિચલનની રીત આવે છે. તો એની અંદર પહેલાં સીધી રીતની વાત કરીએ તો એક્સ બાર બરાબર સિગ્મા એફ આઈ એક્સ આઈ ભાગ્યા સિગ્મા એફ આઈ, જે આપણે આગળની ચર્ચા કરી હતી મિત્રો એના જેવી જ છે, સેમ આ આપણે વાત કરી હતી તેવી જ રીતે, પણ અહીંયા વર્ગ હોય મિત્રો, બીજું કાંઈ નહીં. તો અહીંયા આગળ એક્સ આઈ એટલે વર્ગની મધ્ય કિંમત, આ એક્સ આઈ નો અર્થ શું થાય કે વર્ગની મધ્ય કિંમત, એફ આઈ એટલે શું થાય કે વર્ગની આવૃત્તિ, અને સિગ્મા એફ આઈ એટલે કુલ આવૃત્તિ, જેને તમે એન પણ કહેશો મિત્રો, સ્મોલ એન. ત્યારબાદ ધારેલા મધ્યકની રીતની વાત કરીએ તો મિત્રો એની અંદર એ આવે, એ પ્લસ સિગ્મા એફ આઈ ડી છેદમાં સિગ્મા એફ આઈ. એ એટલે શું થાય કે એ એટલે ધારેલો મધ્યક, ડી આઈ એટલે શું મિત્રો, તો આ ડી આઈ એટલે એક્સ આઈ માઇનસ એ, અને એ હંમેશા એક્સ આઈના કોલમમાંથી ને ધરાય મિત્રો, એટલું યાદ રાખજો. ત્યારબાદ પદ વિચલનની રીત, વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે આ રીત વધારે વપરાય છે. એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફ આઈ યુ આઈ છેદમાં સિગ્મા એફ આઈ ગુણ્યા એચ, એચ એટલે સમાન વર્ગ લંબાઈ, અને યુ આઈ અહીંયા જે યુ આઈ લખ્યું છે એનું સૂત્ર છે એક્સ આઈ માઇનસ એ છેદમાં એચ. તો મિત્રો આ વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે જ આ સૂત્ર વાપરવાનું છે. તો હવે મિત્રો આગળ પછીને આપણે આના પછી જે વિડીયો બનાવશું એની અંદર દાખલાની ચર્ચા થવાની છે. એટલે મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.